श्री कृष्ण स्टैंडर्ड 3 सब्जेक्ट इंग्लिश एम स्टेप नंबर 16। मारो परिवार, मारो मीन्स माय, परिवार मीन्स फेमिली। मारो परिवार माय फेमिली। आ चैप्टर में अपने माय फेमिली विषे, आ स्टेप में अपने माय फेमिली विषे समझवाना चाहिए। ए समझता पहला स्पेलिंग उच्चार अर्थ जोई लईए। नेम, एन ए एम ई, नेम एटले नाम। एफ ए टी एच ई आर, फाधर एटले पिता। एम ओ टी एच ई आर, मधर एटले माता। जी आर ए एन डी, एफ ए टी एच ई आर, ग्रैंडफादर एटले दादा। नेम, एन ए एम ई, नेम मीन्स नाम। एफ ए टी एच ई आर, फाधर मीन्स पिता। एम ओ टी एच ई आर, मधर मीन्स माता। जी आर ए एन डी, एफ ए टी एच ई आर, ग्रैंडफादर एटले दादा। ग्रैंडमधर, जी आर ए एन डी एम ओ टी एच ई आर, ग्रैंडमधर एटले दादी। पी ई टी, पेट मीन्स पाड़ेलू अथवा तो पालतू। L O V E, लव मीन्स चाहवू। N U N C L E, अंकल मीन्स काका। A U N T, आंट मीन्स काकी। B R O T H E R, ब्रधर मीन्स भाई। S I S T E R, सिस्टर मीन्स बहन। F A M I L Y, फेमिली मीन्स कुटुंब अथवा तो परिवार। समझायू? હવે આપણે સ્ટેપ નંબર 16 સમજીએ। ચિત્ર પરથી મારા પરિવારને ઓળખો। વર્કશીટ નંબર 109માં શું કહે છે? ચિત્ર પરથી મારા પરિવારને ઓળખો। હું કોણ છે? રાજ, આર એ જે, રાજ। રાજ મીન્સ એ પોતે। મોટો ભાઈ, રાજનો મોટો ભાઈ છે નયન, એન એ વાય એ એન, નયન। રાજની બહેન એટલે કે એની બહેન છે ઋતુ, આર યુ ટી યુ, ઋતુ। તેના પિતાનું નામ રાકેશભાઈ, તેની માતાનું નામ રાધાબેન, એના દાદાનું નામ ગોપાલભાઈ, દાદીનું નામ ગૌરીબેન, કાકાનું નામ જયેશભાઈ, કાકી ગીતાબેન, અને પાડેલું ગલોડિયું પપ્પી। એટલે કે ચિત્રના પરિવાર, ચિત્ર પરથી પરિવારને ઓળખો। એટલે કે આ ચિત્ર આપ્યા છે તેના પરિવારના નામ આપ્યા છે। હું એટલે કે રાજ, મોટો ભાઈ નયન, બહેન ઋતુ, પિતા રાકેશભાઈ, માતા રાધાબેન, દાદા ગોપાલભાઈ, દાદી ગૌરીબેન, કાકા જયેશભાઈ, કાકી ગીતાબેન, અને પાડેલું ગલુડિયું પપ્પી। આટલા વ્યક્તિઓ તેના પરિવારમાં રહે છે। આ તમારે નામ યાદ રાખવાના છે। આ નામ પરથી આપને ખાલી જગ્યા પૂછાય છે, નામ તમારે કમ્પલસરી યાદ રાખવા પડશે। વર્કશીટ નંબર 110। મારા પરિવાર વિશેની ઓળખ આપતા વાક્ય વાંચો, સમજો અને બોલો। આઈ એમ અ બોય, આઈ એટલે હું, એમ એટલે છું, અ બોય એટલે છોકરો, હું છોકરો છું। માય નેમ ઇઝ રાજ, મારું નામ રાજ છે। માય મીન્સ મારું, નેમ મીન્સ નામ, ઇઝ મીન્સ છે રાજ, મારું નામ રાજ છે। આઈ એમ અ બોય, માય નેમ ઇઝ રાજ, હું છોકરો છું, મારું નામ રાજ છે। હી ઇઝ રાકેશભાઈ, હી મીન્સ તે, ઇઝ છે રાકેશભાઈ, રાકેશભાઈ, તે રાકેશભાઈ છે। હી ઇઝ માય ફાધર, હી ઇઝ માય ફાધર, હી મીન્સ તે, ઇઝ મીન્સ છે, માય એટલે મારા, ફાધર એટલે પપ્પા, પિતા, તે મારા પિતા છે। તે રાકેશભાઈ છે, તે મારા પિતા છે અથવા તો તે મારા પપ્પા છે। સી ઇઝ રાધાબેન, તેણી રાધાબેન છે। સી ઇઝ માય મધર, તેણી મારી માતા છે। તે રાકેશભાઈ છે, તે મારા પિતા છે, તેણી રાધાબેન છે, તેણી મારી માતા છે। હી ઇઝ ગોપાલભાઈ, તે ગોપાલભાઈ છે। હી ઇઝ માય ગ્રેન્ડફાધર, તે મારા દાદા છે। સી ઇઝ ગૌરીબેન, તેણી ગૌરીબેન છે। સી ઇઝ માય ગ્રેન્ડમધર, તેણી મારા દાદી છે। ગ્રેન્ડફાધર એટલે દાદા અને ગ્રેન્ડમધર એટલે દાદી।
ही इज जयेश भाई, ते जयेश भाई छे। ही इज माय अंकल, ते मारा काका छे। अंकल मीन्स काका। सी इज गीता बेन, तेणी गीता बेन छे। सी इज माय आंट, तेणी मारा काकी छे। ही इज नयन, ते नयन छे। ही इज माय ब्रधर, ते मारो भाई छे। ब्रधर मीन्स भाई। सी इज ऋतु, तेणी ऋतु छे। सी इज माय सिस्टर, तेणी मारी बहन छे। इट इज पप्पी, ते पप्पी छे। इट इज माय पेट, ते मारू पेट मीन्स पाड़ेलू छे। ते मारू पाड़ेलू छे। This is my family. This એટલે આ, is means છે, my એટલે મારું, family એટલે પરિવાર. આ મારો પરિવાર છે. I love my family. I means હું, love એટલે ચાહું, my એટલે મારું, family એટલે પરિવાર. હું મારા પરિવારને ચાહું છું. સમજાયું બાળકો? ફરી એક વખત રિવિઝન કરી લઈએ. I am a boy. My name is Raj. હું છોકરો છું, મારું નામ રાજ છે. He is રાકેશભાઈ. He is my father. તે રાકેશભાઈ છે, તે મારા પિતા છે. She is રાધાબેન. She is my mother. તેણી રાધાબેન છે, તેણી મારી માતા છે. He is ગોપાલભાઈ. તે ગોપાલભાઈ છે. He is my grandfather. તે મારા દાદા છે. સી ઇઝ ગૌરીબેન. તેણી ગૌરીબેન છે. સી ઇઝ માય ગ્રાન્ડ મધર. તેણી મારા દાદી છે. હી ઇઝ જયેશભાઈ. તે જયેશભાઈ છે. હી ઇઝ માય અંકલ. તે મારા કાકા છે. સી ઇઝ ગીતાબેન. તેણી ગીતાબેન છે. સી ઇઝ માય આંટ. તેણી મારા કાકી છે. હી ઇઝ નયન. તે નયન છે. હી ઇઝ માય બ્રધર. તે મારો ભાઈ છે. સી ઇઝ ઋતુ. તેણી ઋતુ છે. સી ઇઝ માય સિસ્ટર. તેણી મારી બહેન છે. ઇટ ઇઝ પપ્પી. તે પપ્પી છે. ઇટ ઇઝ માય પેટ. તે મારું પાડેલું છે. ધી ઇઝ માય ફેમિલી. આ મારો પરિવાર છે. આઈ લવ માય ફેમિલી. હું મારા પરિવારને ચાહું છું. અહીંયા આપણે સ્ટેપ નંબર 60ના વાક્યનું ભાષાંતર પૂર્ણ થાય છે. જ્ઞાન કસોટી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ બાળકો.